કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પંથકના સાદરવાડીના જંગલ વિસ્તારમાં સરકારી જમીનનો કબજો લેવા માટે પ્રશાસન દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થાની સાથે કામગીરી હાથ ધરતા સ્થાનિક રહીશો સાથે ઘર્ષણ ઉભું થવા પામ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દીવ પ્રશાસન દ્વારા દીવના અનેક વિસ્તારોમાં પોર્ટુગલના શાસનકાળથી જમીન ઉપર ખેતી કરતા લોકોને કલેક્ટર દ્વારા નોટિસ ફટકારી જમીનનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરતા ભારે ઘર્ષણ ઉભું થવા પામ્યું છે. કલેક્ટર હેમલકુમારની આગેવાની હેઠળ સુરક્ષા દળોના બંદોબસ્તની સાથે પ્રશાસન દ્વારા સાદરવાડી વિસ્તારની જંગલની જમીનનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક રહીશોએ તેનો વિરોધ કરતા ભારે ઘર્ષણ ઉભું થવા પામ્યું હતું. જોકે પ્રશાસનની આ કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ તેઓ પોર્ટુગલ શાસનકાળથી જમીન ઉપર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે પ્રશાસન દ્વારા કલમ 144 મુજબ જમીન લેવાની કોશિશ ચાલુ રાખી હતી. અલાઉડ નહીં.